મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રસુલપુર ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરથી પદયાત્રીનું મોત। રાત્રિ દરમિયાન અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલ ખેડાના સંઘના પદયાત્રીને અજાણ્યા વાહનની અડફેટે લઈ કચડી નાખ્યો। અજાણ્યો વાહન ચાલક પદયાત્રીને અડફેટે લઈને થોડે સુધી કચડી ગયો હતો। અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી મોત નિજાવી ઘટના સ્થળેથી ભાગી ગયો। મૃતક પદયાત્રી ડ્રાઈવસનભાઈ પૂજાભાઈ ગોહિલ ઉંમર વર્ષ 52 ગામ મલીવદર તાલુકો વસો જિલ્લો ખેડાનું હોવાનું સામે આવ્યું છે। પદયાત્રીના મોતને લઈને સંઘના લોકોમાં સોગો પડી ગયો હતો। અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પદયાત્રીનું મોત નિજાવી પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો। મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રસુલપુર ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરથી પદયાત્રીનું મોત। રાત્રિ દરમિયાન અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલ ખેડાના સંઘના પદયાત્રીને અજાણ્યા વાહનની અડફેટે લઈ કચડી નાખ્યો। અજાણ્યો વાહન ચાલક પદયાત્રીને અડફેટે લઈને થોડે સુધી કચડી ગયો હતો। અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી મોત નિજાવી ઘટના સ્થળેથી ભાગી ગયો। મૃતક પદયાત્રી ડ્રાઈવસનભાઈ પૂજાભાઈ ગોહિલ ઉંમર વર્ષ 52 ગામ મલીવદર તાલુકો વસો જિલ્લો ખેડાનું હોવાનું સામે આવ્યું છે। પદયાત્રીના મોતને લઈને સંઘના લોકોમાં સોપો પડી ગયો હતો। અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પદયાત્રીનું મોત નિપજાવી પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો।